નમસ્કાર, દૂરદર્શન સમાચાર સાથે હું અમિતા વાંઝા. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આફ્રિકન વિકાસ બેંકો જૂથની 52મી બેઠકને કરશે સંબોધન. ભારત આફ્રિકા વચ્ચે નવા અધ્યાયનો પ્રારંભ થયો તેમ જણાવતા જેટલી, અગાઉ રાત્રે ગુજરાતના સપૂત નરેન્દ્ર મોદીનું એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત. નવી સૌર ઉર્જા સમજૂતીમાં ભારતના પ્રયાસોને આફ્રિકી દેશોનું મળ્યું સમર્થન. આફ્રિકી વિકાસ બેંકની બેઠકને અનુલક્ષી ચાર દેશોએ આંતરરાષ્ટ્રીય સૌર ઉર્જા સમજૂતી ઉપર કર્યા હસ્તાક્ષર. અરૂણ જેટલીની અધ્યક્ષતામાં ભારત આફ્રિકા વેપાર સંબંધોને વધારવા યોજાયો ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ પરિસંવાદ. પ્રધાનમંત્રીએ ભચાઉ નજીક લોધેશ્વર ખાતે સુવઈ ભચાઉ કેનાલ ખુલ્લી મૂકી પંપિંગ સ્ટેશનના ઉદઘાટન દ્વારા નર્મદાના નીરના કર્યા વધામણા. 145 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટથી 183 ગામોની 2.78 લાખ એકર જમીનને પિયત, જ્યારે 677 ગામો અને 14 નગરોને પીવાના પાણીનો મળશે લાભ. કચ્છમાંથી પ્રેરણા લઈ પાણીનું ટીપે ટીપું બચાવવા પીએમ મોદીનું આહ્વાન. નર્મદાનું પાણી ભલે વિપુલ પ્રમાણમાં મળે, ટપક સિંચાઈ વિના ઉદ્ધાર નથી એ આજની પેઢી સમજે એવી પ્રધાનમંત્રીની સલાહ. વર્ષ 2022માં ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા સુધીમાં સકારાત્મક સહયોગ થકી દેશને નવી ઊંચાઈ ઉપર લઈ જવાનું પ્રધાનમંત્રીનું આહ્વાન. કંડલા પોર્ટ ટ્રસ્ટ ખાતે 996 કરોડના વિવિધ પ્રકલ્પોનો કર્યો શિલાન્યાસ. કંડલા પોર્ટને દીનદયાળના નામ સાથે જોડવાનું કર્યું સૂચન. ભુજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર ગઈકાલે રાત્રે 8:30 વાગે આવી પહોંચ્યા હતા, જ્યાં રાજ્યપાલ ઓપી કોહલી તથા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મંત્રીઓ નીતિનભાઈ પટેલ, પ્રદીપસિંહ જાડેજા અને અન્ય મહાનુભાવો પણ એરપોર્ટ ઉપર ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીના રસ્તાની બંને તરફ ભાજપ યુવા મોરચાના યુવાનો કાર્યકરોએ માનવ સાંકળ રચી પ્રધાનમંત્રી મોદીને આવકાર્યા હતા. રંગબેરંગી લાઇટવાળા ભાજપના પ્રતિક કમળ તેમજ લાઇટોથી સમગ્ર રોડ સુશોભિત કરવામાં આવ્યો હતો. ગુજરાતના ગાંધીનગરમાં આજે આફ્રિકી વિકાસ બેંક જૂથની 52મી વાર્ષિક બેઠક આયોજિત કરવામાં આવશે. ભારત આ તકનો ઉપયોગ કરી આફ્રિકી દેશો સાથે આર્થિક સંબંધોને વધુ મજબૂત કરવાની કોશિશ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આ બેઠકનું ઔપચારિક ઉદઘાટન કરશે. દુનિયાભરથી આવેલા 81 દેશના 3,000 પ્રતિનિધિ મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરમાં એકત્રિત થશે. આ બેઠકનો આ વખતનો મુખ્ય વિષય આફ્રિકામાં ધનસર્જન માટે કૃષિમાં બદલાવ છે. આ સમારોહની સાથે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન ઉપર આફ્રિકાનો સહયોગ મેળવવાના ભારતના પ્રયત્નને એક મોટી સફળતા મળી હતી. નાણામંત્રી અરૂણ જેટલીની હાજરીમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની 52મી વાર્ષિક સભા નિમિત્તે ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ વિષયક પરિસંવાદ યોજાયો હતો. આ અંગે નાણામંત્રીએ જણાવ્યું હતું કે AFDBના મુખ્ય 5 આધારસ્તંભ અને ભારત સરકારની વેપાર નીતિ વચ્ચે ઘણી સામ્યતા રહેલી છે. તેમણે આફ્રિકાના વિકાસ માટે ભારત દેશની પ્રતિબદ્ધતા દર્શાવતા કહ્યું હતું કે ભારત બાદ સૌથી વધુ ઝડપથી ઉભરી રહેલી બીજા નંબરની અર્થવ્યવસ્થા હોય તો તે આફ્રિકાની છે. મહત્વનું છે કે આ સંમેલનમાં 81 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો છે, જેમાં 54 ક્ષેત્રીય સભ્ય દેશો તથા ભારત સહિત 27 બિનક્ષેત્રીય સભ્ય દેશો છે. ગઈકાલે જીબુતી, કોમોરસ, આયોરીકોસ, સોમાલિયા અને ઘાનાએ આંતરરાષ્ટ્રીય સૌર ઉર્જા ગઠબંધન માટે સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની 2 દિવસની ગુજરાત મુલાકાતના પ્રથમ દિવસે કંડલાની ભચાઉ જઈ વૈદિક મંત્રોચ્યાર વચ્ચે લોધેશ્વર ખાતે 145 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ પંપિંગ સ્ટેશનનો આરંભ કરાવી નર્મદાના નીરને ટપ્પર ડેમમાં વહેવડાવી વધામણા કર્યા હતા. પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું હતું કે કચ્છ સહિતના તરસ્યા સૌરાષ્ટ્રને નર્મદા નદીનું ભરપૂર પાણી મળે તેવી વ્યવસ્થા ભાજપ સરકારે ગોઠવી છે, છતાં જેમણે પાણીની અછત જરાય ભોગવી નથી તેવી નવી પેઢી સમજી લે કે ટપક સિંચાઈ વગર છૂટકો નથી. ટપક સિંચાઈ, ફુવારા પદ્ધતિ, એના વિના કોઈ આરો નથી. એક એક બૂંદ પાણી શરીરમાં જેમ લોહીનું મહાત્મય હોય છે ને, આપણે લોહી વહી જાય તો કેટલા ચિંતિત થઈ જઈએ, એમ પાણી વેડફાય એટલી જ વ્યથા આપણને થવી જોઈએ
કે હાય પાણી વહેવાઈ રહ્યું, વેડફાઈ રહ્યું છે. આ પાણી માટેની જાગૃતતા એ સમયની માંગ છે. કચ્છના ભચાઉ નજીક નર્મદા કેનાલમાં ટપ્પર ડેમ સુધી પાણી પહોંચાડવા બંધાયેલા પમ્પિંગ સ્ટેશનનો શુભારંભ પ્રધાનમંત્રી મોદીએ કરાવ્યો ત્યારે કચ્છમાં નવા યુગનો ઉદય થયો હોવાની પ્રધાનમંત્રીએ સૌને અનુભૂતિ કરાવી હતી. નર્મદાને પોતાની જીવાદોરીનું બિરુદ આપનાર ગુજરાતને ખબર છે કે પીવાના પાણી માટે દર ઉનાળે ટેન્કર દોડાવવા પાછળ વર્ષો સુધી બજેટ વેડફાઈ જતું હતું. નહેર બાંધકામ પાછળ થયેલો જંગી ખર્ચ સરવાળે ફાયદાકારક નીવડશે. દેશાવરમાં ધંધાર્થે સ્થાયી થયેલા કચ્છી માંડુ જ્યારે હવે વતનમાં આવશે ત્યારે એરપોર્ટને ટક્કર મારે તેવું આધુનિક બસ પોર્ટ જોઈને દંગ રહી જશે. સદાય તકલીફ ભોગવતા આ પ્રદેશ માટે કહેવાતું કચ્છડો બારે માસ, જેની જગ્યાએ હવે કચ્છડો મોજ કરે છે બારે માસ એવું કહેવાય છે. વરસાદી પાણીની સદાય તંગી ભોગવતા પ્રદેશમાં ટપક સિંચાઈના પ્રતાપે ફળફળાદીની ખેતી કેટલી ખીલી છે તેની પ્રતીતિ રૂપે પ્રધાનમંત્રીનું કેસર કેરીના વિશાળ હારથી સ્વાગત કરાયું હતું. મહેનતકશ હોવાના કચ્છી ગુણને યાદ કરતા પ્રધાનમંત્રીએ આગ્રહ કર્યો હતો કે કચ્છની આર્થિક શક્તિ હવે એટલી ખીલી છે કે હિન્દુસ્તાનને કશું આપવાના ભાવ સાથે સૌ કોઈ કામે લાગી જાય. દૂરદર્શન સમાચાર માટે કચ્છથી કૌશિક કંઠેચા તથા રામજી મેરિયાનો રિપોર્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની ગુજરાત મુલાકાતના પ્રથમ પડાવમાં કચ્છના ગાંધીધામ નજીકના કંડલા પોર્ટ ટ્રસ્ટના 996 કરોડ રૂપિયાના વિવિધ પ્રકલ્પોનો શિલાન્યાસ કર્યો. ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર અને 14મા અને 16મા જનરલ કાર્ગો બર્થના વિકાસ પ્રોજેક્ટની એમણે આધારશિલા મૂકી હતી. આ ઉપરાંત 3 પ્રોજેક્ટ માટે લેટર ઓફ એવોર્ડ પણ એમણે એનાયત કર્યા હતા. કચ્છની ધરતી ઉપરથી પ્રધાનમંત્રીએ દેશવાસીઓને આહવાન કર્યું હતું કે વર્ષ 2022માં આઝાદી મળ્યાને 75 વર્ષ પૂરા થાય ત્યારે તેની સાર્થક ઉજવણી માટે સૌ સંકલ્પ. એક નાગરિક કે નાતે હમ ભી તો સંકલ્પ કરે કે હમે આઝાદી કે જંગ મેં લડને કા મોકા નહીં મિલા થા લેકિન ભારત કો દુનિયા મેં સિરમોર બનાને કે ઇસ વિકાસ કી યાત્રા મેં શરીક હોને કા હમે સૌભાગ્ય મિલા હૈ હમ ભી કુછ સકારાત્મક કરેંગે. 2022 તક હમારા સપના હૈ હિન્દુસ્તાન કે ગરીબ સે ગરીબ પરિવાર કો ભી રહેને કે લિયે અપના ખુદ કા ઘર હો. એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દીનદયાલ ઉપાધ્યાયનું નામ કંડલા બંદર સાથે જોડવાનું સૂચન પ્રધાનમંત્રીએ કરતા સૌએ તાળીઓના ગળગડાટથી તેને વધાવી લીધું હતું. કંડલા પોર્ટ ટ્રસ્ટના 996 કરોડના વિવિધ પ્રકલ્પોનો શિલાન્યાસ કરતા તેમણે આ મુજબ જણાવ્યું હતું. આ દેશ પંડિત દીનદયાલ ઉપાધ્યાય કી જન્મશતિ મના રહા હૈ તો મેં કંડલા પોર્ટ ટ્રસ્ટ કો નીતિનજી કો ઉનકે વિભાગ કો એક સુજાવ દેના ચાહતા હું કે ક્યો ના હમ એ કંડલા પોર્ટ હૈ ઉસકો દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ કંડલા. એશિયાના ટોચના બંદર પૈકી કંડલાનો ભાવિ વિકાસ નકશો રજૂ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે 1000 કરોડનું મૂડીરોકાણ અહીં આવશે ત્યારે ગુજરાતની આર્થિક શક્તિનો ભવ્ય ઉદય થશે. કચ્છી પ્રજાનું ખમીર પરિવર્તન માટે સદાય તૈયાર હોવાનું કહેતા પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે કુદરતી આફત પછી કચ્છ હંમેશા બમણા વેગથી બેઠું થઈ ગયું છે. તેમણે ઉમેર્યું હતું કે દેશના આંતરિક પરિવહનમાં દરિયાઈ હેરફેરનું પ્રમાણ ખાસ્સું વધવું જોઈએ કારણ કે રેલવે તથા સડક પરિવહનની તુલનાએ તેમાં ખર્ચ ઘણો ઓછો આવે છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ બંદરના વિકાસ પાછળ થનારા મૂડીરોકાણમાંથી ગુજરાતમાં 1 લાખ કરોડ ખર્ચાશે. ઉપરાંત કંડલાને સ્માર્ટ શહેર તરીકે વિકસાવવા 1500 કરોડની યોજના સહિતની તેમણે જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે કુલ 33માંથી 15 જિલ્લાને દરિયાકાંઠો હોવાથી બંદર વિકાસ ગુજરાત માટે અનિવાર્ય છે. તેમણે પોર્ટ પોલિસી જાહેર કરવાની ખાતરી સાથે દહેજ ગોગા રો રો ફેરી સર્વિસ ટૂંક સમયમાં શરૂ થશે તેવી વાત પણ કરી હતી. ભુજ એરપોર્ટથી નીકળેલા પ્રધાનમંત્રીના કાફલાનું કંડલા પોર્ટ પહોંચતા અગાઉ ઠેર ઠેર સ્વાગત કરાયું હતું. સડકના બંને કિનારે અભિવાદન માટે એકઠી થયેલી ભીડ નિહાળીને પ્રધાનમંત્રી મોદીએ ગાડી થોભાવી લોકો સાથે હાથ મિલાવ્યા હતા. દૂરદર્શન સમાચાર માટે કચ્છથી કૌશિક કાંઠેચા અને રામજી મેરિયાનો રિપોર્ટ.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહાત્મા મંદિર ખાતે આફ્રિકન ડેવલપમેન્ટ બેન્કની 52મી વાર્ષિક બેઠક પ્રસંગે યોજાયેલા ઇન્ડિયા આફ્રિકા પાર્ટનર્સ ઇન ગ્રોથ પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું. અંદાજે 3100 ચોરસ મીટરમાં 67 એક્ઝિબિટર્સ દ્વારા નિર્માણ પામેલા 1500થી વધુ સ્ટોલ ધરાવતા પ્રદર્શનમાં ડિજીટલ ફોટો કોર્નર, ગુજરાત સોલર પાર્ક, ગુજરાત ટુરિઝમના વર્ચ્યુઅલ રિયાલિટી ડિવાઇસ, કૃષિ અને ઇનોવેશન સ્ટાર્ટઅપ સહિતના સ્ટોલને રસપૂર્વક નિહાળી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ પ્રકારના ટ્રેડ એક્ઝિબિશનથી ભારત આફ્રિકાના ઉદ્યોગો એકબીજાને વધુ સારી રીતે સમજી શકશે, જેથી દેશોમાં વધુ ઉદ્યોગો સ્થપાશે, રોજગારીનું સર્જન થશે, સાથે જ વ્યાપારી સંબંધો પણ વધુ સુદૃઢ બનશે. આ પ્રસંગે કેન્દ્રના નાણાં રાજ્યમંત્રી અર્જુન મેઘવાલ, કેન્દ્રીય રાજ્યમંત્રી સંતોષકુમાર ગંગવાર, આફ્રિકન ડેવલપમેન્ટ બેન્કના વાઇસ પ્રેસિડેન્ટ પેરી ગુસલિન ખાસ હાજર રહ્યા હતા. આરોગ્ય એ જીવન માટે અત્યંત જરૂરી છે. આ વિભાવનાની કદર કરતા મોદી સરકારે એ સુનિશ્ચિત કર્યું છે કે કોઈપણ જાતની ખોડખાપણ સાથે જન્મેલ બાળક સારવાર વિનાનું ન રહે. આરોગ્ય વિભાગની ખાસ ટીમ આવા બાળકોને શોધીને તેમને નિઃશુલ્ક સારવાર આપી રહી છે. સુફિયાન હુસેન સોમનાથ જિલ્લાના વેરાવળનો ગરીબ મુસ્લિમ બાળક છે. એની માતાને જ્યારે ખબર પડી કે સુફિયાનના મગજમાં પાણી ભરાય છે તો એ હચમચી ગઈ. સરકારની આરોગ્ય ટીમ આ દરિયાઈ જિલ્લામાં ઘેર ઘેર જઈ તપાસ કરી રહી હતી ત્યારે આ રોગની ખબર પડી. મારા બાબાને તકલીફ હતી, મગજમાં પાણી હતું, એટલે અમે દવાખાને લઈ ગયા, પ્રાઇવેટમાં લઈ ગયા. તો પ્રાઇવેટમાં અમારાથી ખર્ચો ના ઉતર્યો, તો મેં સંદીપ કાર્ડ કઢાવ્યું, ઘરે અમારે આવીને આપી ગયા એ લોકો. એના લીધે અમે એને અમદાવાદ લઈ ગયા, અમદાવાદ એને ઓપરેશન કરાયું, સારી રીતે થયું અને મારું બાળક સારું છે. મોદી સરકારની અટલ સ્નેહ યોજનાએ બીજા પણ ઘણા ગરીબોનું જીવન બદલી નાખ્યું. જબ્બર ભાદરકાની નાની સી મીઠડી દીકરીને હૃદયમાં કાણું નીકળ્યું. જ્યારે તપાસ કરી તો ખાનગી હોસ્પિટલમાં શસ્ત્રક્રિયાનો ખર્ચ 5 લાખ રૂપિયા થવાનું જણાવ્યું. સરકારે આ ઓપરેશન નિઃશુલ્ક કરી આપ્યું. આપ જોઈ શકો છો કે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ RBKS ની ટીમ ઘેર ઘેર જઈ બાળકને તપાસી રહી છે. મારી છોકરી આફિયાને સારું નહોતું, તો અહીંયા મોટી હોસ્પિટલમાં બતાવ્યું હતું, ત્યાં હૃદયની તકલીફ કીધું કે હૃદયની તકલીફ છે, ત્યાં એ પ્રમાણે અમને સંદર્ભ કાર્ડ કાઢી દીધો. એ પ્રમાણે અમે અમદાવાદ ગયા UN મહેતામાં, ત્યાંથી અમે સારવાર કરી. સારવાર કર્યા પછી અમને ઓપરેશન દીધું. ઓપરેશન કર્યા પછી સારું લાગ્યું. RBS ની અંતર્ગત 0 થી 18 વર્ષના તમામ બાળકોની સારવાર કરવામાં આવે છે. જેમાં દર વર્ષમાં આંગણવાડીની 2 વખત મુલાકાત લેવાની હોય છે અને સ્કૂલની 1 વખત મુલાકાત લેવાની હોય છે. એમાં જે જન્મજાત ખામીવાળા અને બીજી કોઈ બીમારી અન્ય બીમારીવાળા બાળકો મળે છે એને સંદર્ભ કાર્ડ ઘરે મુલાકાત લઈ અને સંદર્ભ કાર્ડ કાઢી અને જિલ્લામાંથી પરમિશન મેળવી અને અમદાવાદ ખાતે સારવાર માટે મોકલવામાં આવે છે. સોમનાથના જ એક ગરીબ પંડિત હર્ષલ ઋષિના 1.5 વર્ષના દીકરાને બ્લેડરના કેન્સરનું નિદાન થયું, તો સ્વાતિબેન ગોસ્વામીની દીકરીને પણ હોઠની નિઃશુલ્ક શસ્ત્રક્રિયાનો લાભ મળ્યો. મારો 1.5 વર્ષનો બાબો હતો, એમને અમે રાજકોટ, અમદાવાદ, જૂનાગઢ બધીમાં તપાસ કરી. તે સમયે અમને ડોક્ટરે કહેવામાં આવ્યું કે તમારા બાબાને બ્લેડરનું કેન્સર છે. RBS દ્વારા અમને ખબર પડી કે કેન્સર રોગના બાળકો માટે આવી સુવિધા છે અને મારા બાબાને અમે ત્યાં ટ્રીટમેન્ટ કરાવી. લગભગ અમે 1.5 વર્ષ ત્યાં ટ્રીટમેન્ટ કરાવી. આજે મારા બાબાને બ્લડરનું કેન્સર હતું, તે સાવ નાબૂદ થઈ ગયું છે અને અમને ઓછામાં ઓછો ખર્ચ થયો છે. જે તે સમયે જે ટાટા મેમોરિયલ અમને 25 લાખ રૂપિયા જેવું કીધું હતું, પણ આ સુવિધા આ બધી વિભાગ અમને ફ્રીમાં થયું છે. પ્રાઇવેટમાં ડિલિવરી થઈ હતી ત્યારે મારા બાળકનો જન્મ થયો અને મારા બાળકને હોઠ તૂટેલો અને તાળવામાં પણ સેજ ખાચો એવી બંને રીતે પ્રોબ્લેમ હતી. સરકારશ્રીની જે યોજના છે અટલ સ્નેહ, તે યોજના અંતર્ગત આ બધું નીકળેલું છે. તો પછી અમે તે યોજના હેઠળ જ અમારું બાળક છે એનું ઓપરેશન અમે સુસારકારીમાં અમે કરાવેલું અને તેનું ઓપરેશન ખૂબ જ સરસ રીતે ડોક્ટરે કરેલું છે. અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.